નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? હવે જુઓ, ગયા લેક્ચરમાં તમને શું શું શીખવાડ્યું હતું? તો કે વ્યંજન, પછી સ્વર, પછી એના બધા જે શબ્દો હતા ને, સ્વર વ્યંજનના બધા શબ્દો કહેવાય છે એ શીખ્યા હતા. એમ તમે ચિત્ર જોઈ જોઈને લખ્યા હતા ને, બધા શબ્દો શીખ્યા હતા. પછી આને વ્યંજન કહેવાય. પછી શું શીખ્યા હતા? તો કે અલગ અલગ બધું, કે જો કે લાઇનસર કેવી રીતના લખવાનો વ્યંજનમાં, તો એ બધું શીખ્યા હતા. હવે તમારે એની ટેસ્ટ આવે ને ત્યારે બધું યાદ રાખવાનું છે કે ક્યાંથી કેટલું કેટલું આપણને આવશે. એમ કે માનો કે આ સ અ જ ય, તો એ બે વચ્ચે કે શું હોય? તો કે જ ઘટે તો એમાં લખવાનું થશે જ. એ કોઈ પણ અક્ષર એવો ચિત્ર જોઈને બતાવે કે કમલનું ફૂલ હોય તો એને શું કહેવાય? કમલ. એમાં વચ્ચે મ લખવાનું થશે. હવે આજે નવું શીખવાનું છે કે જુઓ આ શું તમને દેખાય છે? ક્રિયાઓ. શું છે? ક્રિયાઓ. ક્રિયા એટલે શું કહેવાય ખબર તમને? એટલે કોઈ પણ આપણે કંઈક કરતા હોય ને એને ક્રિયા કહેવાય. કે દોડવાની, ચાલવાની, વાંચવાની, લખવાની, પછી ઉડવાની હોય કે કોઈ પણ જે રમવાની, એ બધી ક્રિયા કહેવાય ગુજરાતીમાં. પણ હિન્દીમાં શીખવાનું છે. તો કે જુઓ, ચિત્ર દેખે, શબ્દ એવમ વાક્ય પઢે ઓર ફિર સે લિખો. એટલે કે ચિત્ર જુઓ, શબ્દ તથા વાક્ય વાંચો અને ફરીથી લખો. એટલે તમારે આમાં જો બધા આપેલા છે, આ શબ્દ છે એની નીચે જ એના જેવો શબ્દ લખવાનો છે, અને વાક્ય આપેલું હોય છે તો વાક્ય પણ એની નીચે જ તમારે લખતું જવાનું છે. કે જુઓ આ શું કહેવાય? તો કે દોડના. આ કઈ ક્રિયા છે? દોડવાની. એને હિન્દીમાં શું કહેવાય? દોડના. તો કે લડકે દોડતે હે. તો શું લખવાનું નીચે? કે લડકે દોડતે હે. હવે કઈ ક્રિયા છે? ચાલવાની. તો કે ચલના. એનું વાક્ય કેમ લખવાનું? તો કે બાલક ચલતા હે. પછી શું દેખાય તમને? તો કે બધા રોજ કરો જ છો. તો કે પઢના, એટલે જય પઢતા હે. વાંચવાની ક્રિયા એમ. હવે બાજુમાં શું છે? લિખના. તો કે હોમવર્ક આપે, તમે લખો જ છો ને, એને શું કહેવાય? લિખના. તો કે કુશ લિખતા હે. તો જે નીચેની લીટીમાં છે ને, તમારે જોઈ જોઈને ઉપર જેવું જ નીચેનું લખવાનું છે. કે જેવું ઉપર જે વાક્ય આપેલું છે ને, એ વાક્ય સરસ અક્ષરે નીચેની લીટીમાં લખતું જવાનું. પછી છે હંસના. તો શું થાય છે? કે આકાશ હસતા હે. ક્રિયા કહેવાય હસના, પણ એમાં વાક્ય બનતા ત્યારે શું લખવાનું? હસતા. આ કઈ ક્રિયા છે? કૂદના. તો કે નીરવ કૂદતા હે. પછી છે જુઓ, તો કે ખાના. ખાવાની ક્રિયા એમ. તો એનું શું થાય? બબલું ખાના ખાતા હે. હવે પીના, એટલે કે પાણી પીવાની ક્રિયા કરે છે. તો કે એસા પાણી પીતી હે. લખવાનું હોય ત્યારે શું થઈ જાય? પીના તમને આપેલું હોય પણ વાક્ય બનાવો ને ત્યારે એમ લખવાનું કે એસા પાણી પીતી હે. કેટલી ક્રિયાઓ જોઈ? દોડવાની, ચાલવાની, વાંચવાની, લખવાની, હસવાની, કૂદવાની, ખાવાની અને પીવાની ક્રિયા. તો એના શું છે શબ્દ બધા? દોડના, ચલના, પઢના, લિખના, હસના, કૂદના, ખાના, પીના, એવી બધી ક્રિયાઓ છે. હવે બાજુમાં જુઓ છે, હજી બધી ઘણી બધી ક્રિયાઓ છે. તો મોર શું કરે છે? તો કે નાચે છે. તો એને શું કહેવાય? નાચના. પછી તો શું બોલવાનું? તો કે મોર નાચતા હે. પછી શું કરે છે બધા ભેગા થઈને? તમે રમો છો ને અત્યારે, એને હિન્દીમાં શું કહેવાય? ખેલના. તો કે બચ્ચે ખેલતે હે. રમવાની ક્રિયા હોય ને એને શું કહેવાય હિન્દીમાં? ખેલના. તો શું બોલાય? બચ્ચે ખેલતે હે. હવે શું છે જુઓ? તો કે શું કરો છે? દેખના, એટલે કે દાદાજી ટીવી દેખતે હે. ટીવી જુઓ છો ને તમે, એને શું કહેવાય? દેખના. તો કે દાદાજી ટીવી દેખતે હે. હવે સુનના, મોબાઈલમાં સાંભળો છો ને. તો કે લડકી ગાના સુનતી હે.
તો આવી રીતના ક્રિયા કહેવાય, સાંભળવાની, જોવાની, નાચવાની, રમવાની, આ બધી ક્રિયા છે. તો નાચના, નાચવાને શું કહેવાય? નાચના. ખેલના હોય તો રમવાને ખેલના કહેવાય. દેખના અને સુનના. હવે બીજી ક્રિયા છે ને બીજા લેક્ચરમાં લેશું. ત્યાં સુધીમાં તમારે જેટલી ક્રિયા આપેલી છે ને એ બધી ક્રિયા નીચે લખી લેજો અને આખું વાક્ય નીચે લખતું જવાનું છે. જેવું ઉપર આપેલું છે એવું નીચે પણ લખતું જવાનું છે.